ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની તારીખ 14 એપ્રિલના રોજ ભવ્યાતિ ભવ્ય ઉજવણી થનાર છે. આ દિવસે ધર્મયાત્રા, ગુરુ ભગવંતો દ્વારા ધર્મસભા સહિતના ભવ્ય આયોજનો થયા છે. આ ઉપરાંત આગલા દિવસે એટલે કે તારીખ 13ના રોજ રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સીએમ પૌષદ શાળાના આંગણે બહેનો માટે સ્તવન સ્પર્ધાનું આયોજન પણ થયું છે, જેની માહિતી આપવા જૈનમ સંસ્થાના આગેવાનોએ અબતકની મુલાકાત લીધી હતી અને જૈન અગ્રણી સીએમ શેઠ તથા ડોલરભાઈ કોઠારીએ વિશેષ વિગતો આપી હતી. જય જીનેન્દ્ર. આગામી તારીખ 14ના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ચારે ફિરકા મળી અને જૈનમ દ્વારા જે આયોજન થાય છે એના ટાઇટલ નીચે એક સરસ મજાની ભગવાનના વધામણા કરવાના છે. આ મહોત્સવ સમિતિ આખી છેલ્લા ઘણા વર્ષથી બહુ સક્રિય છે, જૈનમ ગ્રુપ, અને ભવ્ય તો ભવ્ય રીતે શોભાયાત્રા ધર્મસભાના વિવિધ આયોજનો કરે છે. બધાય સાથ અને સહકાર, દાતાનો પણ એટલો જ સાથ અને સહકાર મળે છે. બહુ મારી બહુના મીટિંગ હતી ગયા વીકની અંદર, તો સતીશભાઈ 10 મિનિટની અંદર બધું કામ પૂરું થઈ ગયું. 10 મિનિટની અંદર અત્યારે છે જીતુભાઈ મીનાણી ને ઘણા લાભ લીધો, ઘણા બધાએ સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. પહેલાં તો બધા ગુરુ ભગવંતો અત્યારે ગોંડલ સંપ્રદાયના છે, મૂર્તિપૂજક સંઘના છે, અજરામનના છે, આ બધા ગુરુદેવોને વિનંતી કરી છે. બધા જૈનમના ગ્રુપના બધા ભાઈઓ જઈને વિનંતી કરી આવ્યા છે, સંઘોએ વિનંતી કરી છે, અને મોટાભાગના ગુરુદેવો રાજકોટની અંદર 6 ગુરુદેવ બિરાજમાન છે, મોટાભાગના ધર્મસભામાં હાજર રહેશે. જેપી ગુરુદેવ તો કદાચ શોભાયાત્રામાં પણ જોડે ત્યાંથી મણિયા દેરાસરથી. એટલે એક સુંદર મજાનું આયોજન છે. 8 વાગે જિલ્લા પંચાયત, આપણે 8 વાગે મણિયા દેરાસરથી સ્ટાર્ટ થશે. જિલ્લા પંચાયત ચોકથી માંડીને ત્યાંથી સ્ટાર્ટ થઈ રાજચંદ્ર મંદિર, યાજ્ઞિક રોડ, સરદાર રોડ, મણિયા દેરાસર, કઈ વખતે આપણે એટલે આ વખતે ત્યાંથી. હવે એવું લગભગ વારા જ કાર્ડ નક્કી કરશું. એકવાર મણિયાથી નીકળે, એકવાર મોટા સંઘથી નીકળે, એકવાર રોયલ પાર્ક, એવી તો અલગ અલગ જગ્યાએથી બધી. જો તો આપણે રેસકોર્સ સારું રહેતું તો, કારણ કે હું જે સિટી વિસ્તારમાં પછી કન્જેશનમાં આપણે ઘણું બધું એને જે, કારણ કે રેસકોર્સ એ આપણે એવી જગ્યા હતી જ્યાં પબ્લિક જઈને તો જોઈ શકતા હતા. બહુ એક કાર્યક્રમ પણ આ રૂટ છે, એમાં વાંધો આવે એવું નથી. આ રૂટ છે ને, મોટા રસ્તાવાળો રૂટ છે આખો, એટલે આમાં કંઈ પ્રોબ્લેમ થાય એવું નથી. સરસ એટલે શ્રોફ રોડ, રાજચંદ્ર મંદિર, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, સરદારનગર મેઇન રોડ અને મહાવીર સ્વામી ચોક, આ વિવિધ સ્થળોએ બધા 18 આલમના વધામણા થશે. બધા જે પરંપરા મુજબ થાય છે, દરેક પગ રાજકીય પક્ષોએ પણ વધામણા કરે છે, એ પણ બધું ગોઠવાશે. અને 9:30 કલાકે ધર્મસભાની અંદર રૂપાંતર થશે. એની અંદર વિવિધ મહારાજ સાહેબો અત્યારે બિરાજમાન છે, કદાચ કોઈ સારા વક્તા આવી જાય તો એ પણ જોઈ લઈશું. બધા ટૂંકમાં ચારે ફેરકાઓ મળીને બધું સુંદર મંદિરનું જે આયોજન થયું છે અને બધાને થનગણાટ 2 વર્ષ પછી છે, એટલે ખૂબ જ છે ભાવપૂર્વક. તો ખાસ બધા પધારો એવો અમારા વતી અપીલ. 24 તીર્થંકરના 24 પ્લોટ, પછી મોટર રેલી, બાઇક, ઘણું બધું છે અંદર સમાવેશ આપણે કરી છે. રાસ મંડળથી માંડીને ઘણું બધું વિશિષ્ટ બેન્ડ વાજુએ આપણે પેસેલ આવવાનું છે, ત્યાંથી બોટાદથી આવવાનું છે, જામનગર અને જામનગરથી પણ આવશે, બોટાદથી આવશે. અર્ચભાઈ સંગીનો પ્રયત્ન કરે છે, વિજયભાઈ તો છે, ભજુભાઈ પણ છે, આપણા બધા લોકલ, બધા લોકલ પોલિટિકલ લોકો બધા. કેટલું લગભગ પબ્લિકની એક્સપેક્ટેશન છે કે આપણે કેટલા લોકો આ શોભાયાત્રામાં જોડાશે? 5000 લોકો નીકળશે. હાજરી આપીને પછી સૌ સોના ધર્મસ્થાન કે પાછળ જતા રહીએ, અહીંયા છાપથી વિવિધ બધી બધા આયોજનો હોય, ત્યાં આગળ આંબેલ નું આયોજન બધું, એટલે એ રીતે હોય જ બધું. જૈન કોને જૈન કહેવાય?
ખાલી એક જ્ઞાતિ નથી, જૈન એક જ્ઞાતિ નથી. થોડુંક એક આપણે ક્લિયર કરવાની જરૂર છે કે જૈન જ્ઞાતિ નથી, કારણ કે આપણે આપણા તીર્થંકરો ક્ષત્રિય હતા. હા, આપણા કે આપણા જૈન એવું છે કે ધર્મ કે જે બધા માટે સ્વીકૃત છે. આમાં પટેલ લોકોએ પણ દીક્ષા લીધેલી છે, ઈત જ્ઞાતિ ઘણા પણ દીક્ષા લીધી. થોડુંક તમે કારણ કે મગજમાં લોકોના મગજમાં જૈનની જે વ્યાખ્યા છે થોડુંક તમે જીરો ભાઈ ક્લિયર કરો, અને પછી અપીલ કરો કે જૈને તરો પણ આમાં, હા, એમાં લાભ લઈએ એવું અમારી લાગણી ને ભાવના બધું છે. જય જીનેન્દ્ર. જૈનોના 24મા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક 14/4/2022 બુધવારના આવી રહ્યું છે. આ દિવસે સવારના જે શોભાયાત્રો ભવ્ય અને દિવ્ય મણિયાર દેરાસરથી શરૂ થવાની છે, જેની અંદરમાં અમારા સૌની અપીલ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી લઈ અને અમારા જે 24 તીર્થંકરો જે છે એમાં ઘણા ક્ષત્રિય પણ છે, ઘણા પટેલ પણ છે. તો આ માત્ર જૈનોનો પ્રસંગ નથી, પરંતુ આ સમસ્ત ઇતર જ્ઞાતિ જૈનેતર જૈને બધાના માટે થઈને આ સરસ મજાનો અપૂર્વ અવસર છે. તો અમે સૌ કોઈ અત્યારે જ્યારે જૈન સમાજના સૌ પ્રમુખશ્રીઓ અત્યારે એકત્રિત થયા છીએ, ત્યારે અમારું એક આગ્રહભર્યું આમંત્રણ છે કે આ જે ભગવાનની જે શોભાયાત્રા નીકળવાની એની અંદરમાં જૈન જૈનેતર સૌ કોઈ જોડાય અને આપણે ભક્તિભાવથી ભગવાનના વીર વર્ધમાનના આપણે વધામણા કરીએ એવી અમે અપીલ કરીએ છીએ. ફ્લોટ પણ છે જેની અંદરમાં, એની અંદરમાં પણ જે તીર્થંકરોએ કહ્યું છે એની આજ્ઞા મુજબના ફ્લોટ પણ તૈયાર થવાના છે. એવી જ રીતે બાળકો માટેની વેશભૂષા છે એની અંદરમાં પણ બાળકો લાભ લેવાના છે. તો બાઇક રેલી પણ છે, ખૂબ ભવ્યતાથી ભવ્ય આ શોભાયાત્રા છે. તો એની અંદરમાં સૌ કોઈ જોડાય અને ખરેખર આ એક રાજકોટની અંદરમાં ભવ્યથી ભવ્ય એક શોભાયાત્રા બની રહેવી એવી અમે સૌ કોઈ આપ સમક્ષ અપીલ કરીએ. બીજું, શોભાયાત્રા જે મણિયાર દેરાસરથી શરૂ થઈ જિલ્લા પંચાયત ચોક ડૉક્ટર યાજ્ઞિક રોડ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચોક થઈ અને હેમુગઢવી હોલ ખાતે ધર્મસભાની અંદરમાં પરિવર્તિત થશે. આ ધર્મસભાની અંદરમાં બૃહદ રાજકોટના ચારેય ફિરકાઓના ગુરુ ભગવંતો, જેમ કે ધીરજ મુનિ મહારાજ સાહેબ છે, જેપી ગુરુજી છે, સુશાંત મુનિ મહારાજ સાહેબ છે, આવા સંત સતીજીઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. એનો દર્શનનો અને એમની જીનવાણીનો પણ પરમાત્માની જીનવાણીનો સૌને કોઈ લાભ મળશે, તો આ લાભ પણ ખાસ લેજો એવી ખાસ વિનંતી છે. બીજું, ગોંડલ ખાતે હમણાં અમારી ચૈત્ર માસની આંબેલની હોળી જે શરૂ થવા જઈ રહી છે, ત્યારે મુંબઈથી ખાસ ઉગ્રવિહાર કરીને કે જેને 55 દીક્ષાદાતાઓ આ દાતાઓને દાન આપ્યા છે એવા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ પણ આંબેલની હોળી અર્થે દાદીના ગામ ગોંડલ ખાતે પધારી રહ્યા છે. ત્યાં પણ 3 તારીખને રવિવારે એમનો પ્રવેશ છે. તો આ પ્રવેશ પણ ખરેખર ખૂબ સરસ દૈદીપ્યમાન બનવાનો છે. તો એની અંદરમાં પણ 7:30 વાગે ત્યાં ગોંડલથી શોભાયાત્રા જે શરૂ થશે અને પછી દાદાગુરુ ઉપાશ્રય એટલે કે નાની બજાર ખાતે ત્યાં પણ પ્રવેશનું આયોજન છે, જેની અંદરમાં પણ ખાસ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી અને ચંદ્રકાંતભાઈ શેઠે પણ આમંત્રણ આપ્યું છે કે આ પ્રવેશની અંદરમાં સૌ કોઈ જોડાય એવી ખાસ વિનંતી. ફરી સૌને જૈન જૈનેતરને મારી ખાસ અંગત અપીલ છે કે આ શોભાયાત્રામાં અને આંબેલના પ્રવેશની અંદરમાં વધારે વધારે સૌ લાભ લે અને જોડાય એવી વિનંતી છે. હા, અને બીજું, ખાસ જૈનો તો આ દિવસે મહાવીર જન્મ કલ્યાણના દિવસે તો મને ખાતરી જ છે કે તેઓ અડધો દિવસ તો પોતાના ધંધા રોજગાર બંધ રાખશે, પણ બીજી જૈનોને જૈનિક જૈનેતરને પણ મારી ખાસ અપીલ છે કે આવો સરસ દિવસ હોય, આવો શુભ દિવસ હોય તો આ દિવસે પણ ખાસ બધા પોતાના વ્યાપાર રોજગાર બધું બંધ રાખી અને ભક્તિભાવથી આપણે પ્રભુના વધામણા કરીએ. જય ઇન્દ્ર. જેમ રાષ્ટ્ર સંત ગાંધીના ગામ ગોંડલ પધારી રહ્યા છે એવી રીતે એની નિશ્રામાં જે કંઈ દીક્ષાઓ રાજકોટની દીકરીનું થઈ છે એવા 8 મુમુક્ષો નવદીક્ષિતો
અને ત્રણ બીજા કુલ 11 થાણા શ્રી રોયલ પાર્ક થાણાવાસી જૈન મોટા સંઘને આંગણે 6 સવારે એનો 7:30 પ્રવેશ છે. મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ઘણા વર્ષોથી અમારા ડોલરભાઈ ઉત્સાહી મંદરપોર્ટ સંઘના પ્રમુખ અમારા શેઠ પોસડસરા શેઠ ઉપાસે સીએમ શેઠ પોસડસરા વતી અમે દર વખતે આયોજન કરીએ છીએ. આ વખતે રોયલ પાર્ક સ્થાન પાસે જૈન મોટા સંઘના આંગણે બપોરે 2-5 ચારે ફિરકાના બહેનો રાજકોટના તમામ મંડળનું એક સ્તવન સ્પર્ધાનું આયોજન છે જે અમે છેલ્લા 30 ઉપરાંત કરી રહ્યા છીએ અને આ વખતે પણ હવે 2 પછી વારો આવ્યો છે ત્યારે મોટા પાયા પર બધું આયોજન કરે છે. જય જીનેન્દ્ર, દરેકને પધારવા વિનંતી. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.